વાવાઝોડાની મોટી જાનહાની ટળી છે. મારી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે. ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મોટી જાનહાની તો ટળી છે, પણ હવે વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, ત્યાં તેની કેવી અસર? સૌ પ્રથમ તો આપણા સરકારશ્રીના સ્તુત્ય પ્રયાસો જે છે અને જનજાગૃતિ, આ બંને ધન્યવાદને પાત્ર છે. અને બીજી અન્ય બાબતો જે મીડિયાએ જાગૃતિ દાખવી છે તે પણ ધન્યવાદની બાબત છે. અને હવે કેટલાક યુવા વર્ગ જે આમાં જે કંઈક અસર થઈ છે તેમના માટે ફૂલ પ્લેકાર્ડો બનાવી રહ્યા છે એવું પણ સાંભળ્યું, તેમને પણ ધન્યવાદ છે. પરંતુ આ વાવાઝોડાની અસર જે છે એ અસર તો ટળી છે, ઘાટ ટળી છે, પરંતુ હજુ પણ વરસાદ તો ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે. હજુ પશ્ચિમ કાંઠાના ભાગો, દેશના સૌરાષ્ટ્રના અને કેટલાક જૂનાગઢના ભાવનગરના ભાગોમાં, છૂટા અલગ અલગ ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ તારીખ 17, 18, 19માં ઉત્તર ગુજરાતના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં હજુ ભારે વરસાદ આવી શકે તેવી શક્યતા છે. રાજસ્થાનના ભાગો અને સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુર, બનાસકાંઠા, થરાદ આ ભાગો જે છે એ ભાગોમાં જે વરસાદ આવશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 50-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે હજુ 16, 17, 18માં આ જે ભાગો છે એમાં માલધારી જે ભાઈઓ છે એમના ઘેટા બકરામાં સુરક્ષિત રહે અને તેને કંઈ અસર ના થાય તે માટે સાવચેતી રાખવી વગેરે છે. ખાડામાં જે માર્કેટયાર્ડમાં જે માલ હોય એને પણ જરા વ્યવસ્થિત રાખવાની જરૂર છે. ઉપરાંત જે બહાર નીકળવાનું હોય તો લગભગ સાવચેતી અને પવનના જોરના કારણે, પવનના સપાટાના કારણે સાવચેતીપૂર્વક વાહન ચલાવવામાં પણ ઇષ્ટ રહે છે. એટલે તારીખ 17, 18, 19માં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો વરસાદ થશે જ, અને આ વરસાદ જે છે એ ગાજવી સાથે થશે અને આજકાલના પવનમાં થશે. એટલે એ આજકાલના પવનો જે છે એ આપણને વધારે પડતા જનધનને હાનિ કરતા હોય છે. પરંતુ માત્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં નહીં, રાજસ્થાનના ભાગો અને એના મધ્ય પ્રદેશના ભાગો છે ત્યાં પણ સામાન્ય પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવું રહે છે. અને આ વાવાઝોડાની અસર છે લગભગ અડધા ભારતના ભાગોમાં રહેશે. ઉત્તર પ્રદેશના ભાગો ઉપરાંત રાજસ્થાનના ભાગો તેમજ પૂર્વ યુપીના ભાગો અને છેક લગભગ દક્ષિણ ગુજરાતના એના એડજોઇનિંગ ભાગો, મુંબઈ મહારાષ્ટ્રના થોડા ભાગો, એટલે આ ભાગોમાં હજુ વાવાઝોડાની 50 વર્ષની અસરો તારીખ 20-21 જૂન સુધી રહી શકવાની શક્યતા રહે છે. જે મિત્તલ બિલકુલ આપ જોડાયેલા રહીશું મારી સાથે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પણ જોડાઈ ચુક્યા છે. પરેશભાઈ, ન્યૂઝ સેટિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પરેશભાઈ, તંત્રની કામગીરી એલર્ટ તંત્ર રહ્યું અને સાથે લોકોની જાગૃતિ, મોટી જાનહાની ટળી, પણ હવે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ત્યાં તેની કેવી અસર રહેશે? ચોક્કસથી મિતલબેન, જેવી રીતે જોવા જઈએ તો આ વાવાઝોડું છે ગત રોજ આજે રાત્રિના સમયે, સાંજના સમયે જે કચ્છ ઉપર લેન્ડફોલ થયું, લેન્ડફોલ થયું ને ત્યારે જયારે જોવા જઈએ તો જનરલી કોઈ પણ સાયક્લોન હોય લેન્ડફોલ વખતે એની જે સ્પીડ હોય છે આગળ વધવાની તે 15-17ની સ્પીડે આગળ વધતા હોય છે, એટલે ઝડપથી આપણી ઉપરથી પસાર થઈ જતા હોય છે. પણ આજે અલગ વાત એ છે કે જે આ વાવાઝોડું છે ધીમી ગતિએ લેન્ડફોલ થયું, લગભગ લેન્ડફોલ વખતે પણ 7-8ની સ્પીડ નોંધાણી છે આની, એટલે ધીમી ગતિએ જે પસાર થયું છે એને કારણે પવનની સ્પીડ છે આજે 16 તારીખના પણ સાંજ સુધી આ પવનની સ્પીડ છે એ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો અને કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળી તેવી શક્યતાઓ છે. સાથે જે વરસાદ છે આમ જોવા જાય તો જયારે લેન્ડિંગ થયું ને ત્યારે વરસાદની માત્રા ચોક્કસથી નોંધાણી છે, પણ જે લેન્ડિંગ સમયે સાંજના સમયે જે વરસાદ હતો એના કરતા પણ વધારે વરસાદ છે એ હજી આજે દિવસ દરમિયાન કચ્છના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આજે સાંજ સુધીનો જે સમય છે મિત્તલબેન એ હજી આપણા માટે
ખૂબ સમજીને પસાર કરવાનું છે, કેમ કે આની અંદર પવનની સ્પીડ છે એ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વધારે રહેવાની છે. હવે એ જે સિસ્ટમ છે ધીમે ધીમે સાયક્લોન છે જેવી રીતે લેન્ડ થયું, હવે એ જલ્દીથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. લગભગ આશા છે કે સાંજ સુધીમાં એ સંપૂર્ણપણે ડીપ ડિપ્રેશન થઈ જશે. ડીપ ડિપ્રેશન બની અને કચ્છથી એ ઉત્તર પૂર્વનો કર્વો લઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે, જેની અંદર હવે એ રાજસ્થાન તરફ જશે. એટલે જે આપણા ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી જિલ્લાની અંદર પણ વરસાદની શક્યતાઓ આજે સાંજ સુધી અને આવતીકાલ સવાર સુધી રહેલી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારોની અંદર પણ હજી 24 કલાક સુધી સામાન્યથી હળવા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. આ જે સિસ્ટમો છે એ ઉત્તર તરફ આગળ ચાલશે તો ઉત્તર ભારતની અંદર ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે. રાજસ્થાન થઈને પંજાબ, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશના જે આગ્રા છે, લખનૌ છે, એ તમામ વિસ્તાર પર થઈ અને બિહારના પટના થઈ અને જે નેપાળ બોર્ડર સુધી આ સિસ્ટમ છે ત્યાંનું લો પ્રેશર ત્યાં સુધી જશે, ત્યાં થઈ અને છત્તીસગઢના ધનબાદ થઈ અને આ સિસ્ટમ ફરીથી બંગાળની ખાડી સુધી પહોંચે. એટલે જમીન ઉપર પણ આ જે લો પ્રેશર છે ને એ ખૂબ લાંબો પ્રવાસ કરવાનું છે. પણ ખાસ કરીને ગુજરાતની વાત કરવા જઈએ મિત્રબેન, તો ગુજરાતની અંદર હજી સાંજ સુધી પવન સાથે વરસાદો પડશે અને આવતીકાલે 17 તારીખ અને પરમ દિવસ 18 તારીખ એમ 2 દિવસ સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મધ્યમ વરસાદો જોવા મળે. એટલે આ રીતે આ વાવાઝોડું છે એ આપણા ઉપર હજી અસર કરતા રહેવાનું છે. જોકે દુઃખની વાત એ છે કે આજે સાંજના સમયે જે કચ્છની અંદર અને ખાસ કરીને આનું જે લેન્ડિંગ હતું એ જખૌથી 30 કિલોમીટર ઉત્તર પશ્ચિમ તરફ આનું લેન્ડફોલ થયું છે અને એ વિસ્તારોની અંદર ખૂબ મોટું નુકસાન કદાચ થયું હશે એવી પણ આશંકાઓ છે. જેના ગામડાઓ છે એની અંદર ખાસ કરીને વધારે નુકસાન થયું હશે તેવું લાગી રહ્યું છે, કેમ કે લેન્ડફોલ સમયે જે એની સ્પીડ હતી અને એની આંખ છે એકદમ ધીમી ગતિએ પસાર થઈ હશે અને ધીમી ગતિએ પસાર થવાના કારણે કચ્છના ઘણા બધા ગામડાઓમાંથી હવે ટૂંક સમયની અંદર મોટી નુકસાનીના સમાચાર છે એ પણ મળી શકે છે કદાચ. બિલકુલ.